ભરૂચની સિવિલ હોસ્પિટલના એકમાત્ર ઓર્થોપેડિક સર્જને કેવડીયામાં વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલી દેવામાં આવતા 8 જેટલા દર્દીઓ ઓપરેશનના અભાવે અટવાઈ પડ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હાડકાના દર્દીઓને ઓપરેશનની તારીખો આપવામાં આવી હતી, જોકે કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રોગ્રામ હોવાના કારણે એકમાત્ર ઓર્થોપેડિક તબીબને કેવડીયા ખાતે મોકલી આપવામાં આવતા ઓપરેશનના દર્દીઓ અટવાઈ પડ્યા છે, જેઓને સત્તાધીશો દ્વારા ભરૂચ અને સુરતની હોસ્પિટલોમાં મોકલવાની વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 4-5 માસથી સમાજ સુરક્ષા અને ખાસ કરીને દિવ્યાંગતાના ક્ષેત્રમાં ખાસી કામગીરી ચાલી રહ્યા છે. ગયા માસ અમારા એડિક્સના કેમ્પ થયા, જેમાં 4,200થી વધારે લાભાર્થીઓ અમુક સમાન માટે લાભ માટે એના અસેસમેન્ટ કરવામાં આવ્યા. અત્યારે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ અમારા કેમ્પ ચાલે છે અને 20 અને 21 તારીખ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કેમ્પ છે સિનિયર સિટીઝન માટે, જેને પણ વિભિન્ન સહાય આપવામાં આવશે. આ સંબંધમાં 7 જાન્યુઆરી 2019 રોજ માનનીય ચીફ કમિશનર ઓફ ડિસેબિલિટી ભારત સરકાર ભરૂચ જિલ્લામાં મોબાઈલ કોર્ટ કરવામાં માટે આવી રહ્યા છે. મોબાઈલ કોર્ટ એટલે કોઈપણ દિવ્યાંગ જેને કોઈપણ વિભાગથી કોઈપણ સમસ્યા હોય તો આ કલેક્ટર કચેરી ભરૂચમાં એના અરજી 31 ડિસેમ્બર 2018 સુધી આપી શકે છે અને જેટલી પણ પ્રશ્નો આવશે એના અમે સાહેબની સમક્ષ રજૂ કરીશ અને 7 જાન્યુઆરીના રોજ કલેક્ટર કચેરી ભરૂચના કોન્ફરન્સ હોલમાં દરેક અરજદારોને અને જેના ખાતાના પ્રશ્નો હોય એના સંબંધિત અધિકારીને ચીફ કમિશનર ઓફ ડિસેબિલિટી સમક્ષ રજૂ કરવામાં આવશે અને સ્થળ પર એને નિકાલ કરવામાં આવશે. તો આપ મીડિયાના મિત્રોના માધ્યમથી ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જે 3 જિલ્લા માટે આ મોબાઈલ કોર્ટ થઈ રહ્યા છે એની જનતાને, ખાસ કરીને દિવ્યાંગ ભાઈ બહેનોને હું અપીલ કરું છું કે મોટી સંખ્યામાં એના કોઈ જે પણ પ્રશ્નો હોય આ કલેક્ટર કચેરી ભરૂચમાં 31 ડિસેમ્બર 2018 સુધી રજૂ કરી શકે છે. થેન્ક યુ.